નમસ્કાર દી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કોરોના વાયરસના નવા કેસો પર ડોક્ટર્સ અને રિસર્ચકર્તાઓની આખી ટીમની નજર છે, ત્યારે હોંગકોંગના સામે આવેલ એક તાજા કિસ્સાએ ફરી એકવાર આખી દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. જી હા, એપ્રિલ મહિનામાં કોરોનાથી સાજા થયેલ એક વ્યક્તિને ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો, ત્યારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેટલાય મહિનાઓ બાદ ફરીથી સંક્રમિત થયાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે 33 વર્ષના આ શખ્સને એરપોર્ટ સ્ક્રીનિંગ પર જાણ થઈ કે તેઓ ફરીથી સંક્રમિત થયા છે. આ શખ્સ યુરોપથી હોંગકોંગ ગયા હતા, ત્યારે હોંગકોંગ યુનિવર્સિટીના રિસર્ચકર્તાઓએ જીનોમિક સિક્વન્સ દ્વારા શોધી કાઢ્યું કે આ વ્યક્તિ બે જુદા જુદા સ્ટ્રેનથી સંક્રમિત થયો છે. જી હા, રિસર્ચકર્તાઓએ જણાવ્યું હતું કે તેમના બીજા સંક્રમણ થવા પર આ વ્યક્તિમાં કોઈ લક્ષણો દેખાયા નથી, જે સૂચવે છે કે બીજું સંક્રમણ ખૂબ જ હળવું હોઈ શકે છે. આ સ્ટડી ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝ નામના જર્નલમાં પ્રકાશિત થઈ છે. અભ્યાસના મુખ્ય લેખક ક્વોક યુંગ યુએન અને તેના સાથીદારોએ જણાવ્યું હતું કે અમારા પરિણામો દર્શાવે છે કે સાર્સ કોવ 2 માણસોમાં ટકી શકે છે. રિસર્ચકર્તાઓએ જણાવ્યું હતું કે ભલે દર્દીઓ સંક્રમણ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી હોય તો પણ તે કોરોના વાયરસને બીજામાં ફેલાવી શકે છે, જ્યારે કેટલાક દર્દીઓમાં લક્ષણો ખતમ થવા છતાં કેટલાક અઠવાડિયા સુધી વાયરસથી સંક્રમિત રહે છે. રિસર્ચકર્તાઓ હજી સુધી સમજી શક્યા નથી કે આવા કેસોમાં જૂનો ચેપ ફરી આવી રહ્યો છે કે નવો ચેપ આવી રહ્યો છે, કે પછી સંક્રમણની ખબર મોડા પડી રહી છે. રિસર્ચકર્તાઓએ આ અંગે જણાવ્યું હતું કે કોરોનાથી સાજા થયા બાદ ફરીથી કોરોના થનાર શખ્સનો આ દુનિયાનો પ્રથમ કિસ્સો છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ના તકનીકી પ્રમુખ મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે વિશ્વભરમાં લાખો લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કેરખોવે કહે છે કે જે દર્દીઓમાં હળવા લક્ષણો હોય છે તેમનામાં પણ ચેપ સામે રોગપ્રતિકારક પ્રતિભાવ આવી જાય છે, પરંતુ આ રોગપ્રતિકારક પ્રતિભાવ કેટલો મજબૂત છે અને શરીરમાં તે કેટલો સમય રહે છે તે હજી સુધી કોઈ જાણી શક્યું નથી. વાન કેરખોવેએ કહ્યું કે હોંગકોંગ જેવા કેસો પર ચોક્કસ નજર રાખવામાં આવે તે મહત્વનું છે, પરંતુ કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું બહુ ઉતાવળ હશે. તેમણે કહ્યું કે અભ્યાસ દરમિયાન આવા કિસ્સાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. દર્દીમાં ચેપ કેવા પ્રકારનો છે અને દર્દીની ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી કેવી રીતે સુધરી છે, તો આ અંગે સ્ટડીનું રિસર્ચ કરનારાઓએ કહ્યું કે આ અહેવાલ પહેલા ઘણા લોકો માનતા હતા કે COVID-19ના દર્દીઓમાં ઇમ્યુનિટી વિકસિત થઈ જાય છે અને તેઓ ફરીથી ચેપ લગાવી શકતા નથી, પરંતુ તાજો કેસ એનો પુરાવો છે કે કેટલાક લોકોમાં કેટલાક મહિના બાદ એન્ટીબોડી સ્તરમાં ઘટાડો થઈ જાય છે. વિજયને ખબરો સાથે ફરી મળીશું. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.